एक कुंडली 100 समाधान, देश की हर ज्योतिषीय पद्धति के समावेश के साथ संपूर्ण आकर्षक और सबसे सटीक एस्ट्रोसेज बृहत कुंडली। आज अभी लें, क्योंकि भविष्य में ही छिपे हैं जीवन के संकेत। नमस्कार मित्रों, दुनिया ना नंबर वन ज्योतिष यूट्यूब चैनल पर हूँ विक्रम सिंह, तमारा बधानी सामे हाजर छू। वर्ष 2020 मा थनारा सूर्य ना मेष राशि मा गोचर फलादेश नी साथे। मित्रों, अमारा जीवन में नवग्रह मंडल दरेक ग्रह जुदा जुदा प्रभाव पड़े अने ते अमारा जीवन ना जुदा जुदा पासाओं ने प्रभावित करे छे। हूँ आज तमारी सामे लाव्यो छूं सूर्य ग्रह ना मेष राशि में गोचर थी कई राशियों पर शुभ प्रभाव पड़शे अने तेना ज्योतिषीय उपायों शुं छे। आज अमारा वीडियो में अमे तमने जणावीशुं के आ गोचर केवो रहेशे तमारा माटे। वीडियो शुरू करता पहला जे लोको अमारा वीडियो ने पहली वार जोई रह्या छे ए लोको अमारा चेनल ने सब्सक्राइब करजो अने अमारा बधा वीडियोना अपडेट तमारा सुधी पहोंचे एना माटे बेल आइकन एटले के घंटड़ी ने जरूर प्रेस करशो। आना सिवाय ए लोको जोड़े मारी विनती छे जे लोको कमेंट में नाम, जन्म तारीख अने समय नाखीने पोतानुं भविष्य जाणवा मांगे छे ते लोको कृपा करी अमारी वेबसाइट www.astrosage.com पर जई गुजराती भाषानो चयन करीने इच्छित माहिती मेळवी शके छे। तमने जणावी दईए के आ गोचर फळ तमारी चंद्र राशि अने लग्न बंने पर प्रभावी हशे, એટલે કે તમારું લગ્ન મેષ રાશિનું છે તો પણ આ ગોચર ફળ તમારા ઉપર લાગુ થશે અને જો ચંદ્ર મેષમાં છે તો પણ આ પ્રભાવી રહેશે। તો ચાલો શરૂઆત કરીએ છીએ ગોચર ફળની। સૌથી પહેલાં વાત કરીશું ગોચરના સમયની। સૂર્યનું મેષ રાશિમાં ગોચર 13 એપ્રિલ સોમવારે રાત્રે 8:14 પર થશે, જ્યારે સૂર્યદેવ પોતાના પરમ મિત્ર મંગળના સ્વામિત્વવાળી રાશિ મેષમાં પ્રવેશ કરશે। આ એક અગ્નિતત્વની રાશિ છે અને સૂર્ય આ રાશિમાં પોતાની ઉચ્ચ અવસ્થામાં હોય છે। આ રીતે એક અગ્નિતત્વ પ્રધાન સૂર્ય ગ્રહનો પ્રવેશ અગ્નિતત્વ પ્રધાન મેષ રાશિમાં થશે, જેથી જીવનમાં ખુશહાલી અને તરક્કી આવશે અને ઉનાળાના મોસમમાં વધારો થશે। આવો હવે જાણીએ છીએ કે સૂર્યના મેષ રાશિમાં ગોચર મેષ સંક્રાંતિનું બધી રાશિઓ પર શું પ્રભાવ પડશે। મેષ રાશિ માટે ગોચર ફળ। મેષ રાશિમાં સૂર્યદેવ પોતાની ઉચ્ચ અવસ્થામાં હોય છે, તેથી આ ગોચર તમારા માટે વિશેષ રૂપે મહત્વપૂર્ણ રહેશે, કેમ કે સૂર્યનું ગોચર તમારી પોતાની રાશિમાં થઈ રહ્યું છે। સૂર્ય તમારા પાંચમા ભાવનો સ્વામી છે અને તમારા પ્રથમ ભાવમાં હોવાથી તમને સંતાનની બાજુથી પૂર્ણ રૂપથી સુખ મળશે। તમારી સંતાનને કોઈ મોટી ઉપલબ્ધિ આ સમયમાં મળી શકે છે, ભલે તે શિક્ષાના ક્ષેત્રમાં હોય અથવા તેમના કરિયરના ક્ષેત્રમાં। આનાથી તેમનું નામ પણ થશે અને તમારું નામ પણ થશે। જો તમે અત્યાર સુધી અવિવાહિત છો તો શિક્ષણના ક્ષેત્રમાં તમને જબરદસ્ત લાભ મળી શકે છે અને તમારું માન સન્માન વધશે। જો કોઈ એન્જિનિયરિંગ અથવા બીજી પ્રતિયોગી પરીક્ષામાં તમે ભાગ લીધો છે તો તેમાં સફળ થવાની પૂરી શક્યતા રહેશે। તમને પ્રેમ જીવનમાં પણ સફળતા મળશે અને તમારું પ્રિયતમ પોતાના મનની વાત ખુલીને તમારી જોડે કરશે અને પોતાના પ્રેમને સ્વીકારશે, જેથી તમને ઘણી પ્રસન્નતા થશે। પરંતુ આ સમયકાળમાં તમે જરૂરથી વધારે અભિમાની થઈ શકો છો, તેથી સાવચેતીથી રહો, કેમ કે આ દરમિયાન અભિમાનનો પડછાયો તમારા દાંપત્ય જીવનને પણ પ્રભાવિત કરી શકે છે। જો તમે વિવાહિત છો તો આ ગોચર તમને ધીરજ રાખવા માટે વિવશ કરશે, કેમ કે અભિમાનથી નુકસાન થવાના યોગ બનશે। હવે જો ઉપાયની વાત કરીએ તો તમારે શ્રી આદિત્ય હૃદય સ્તોત્રનું નિયમિત પાઠ કરવું જોઈએ। વાત કરીએ વૃષભ રાશિની તો તમારી રાશિ માટે સૂર્યદેવનું ગોચર 12મા ભાવમાં થશે। સૂર્યદેવ તમારા 4થા ભાવના સ્વામી છે અને 12મા ભાવમાં પોતાની ઉચ્ચ રાશિ મેષમાં ગોચર કરવાને લીધે તમારા વિદેશ યાત્રાના યોગ બનશે। આ સમય તમે બહારની ભૂમિ પર ખૂબ માન સન્માન અને સફળતા મેળવશો। આ ગોચરના પ્રભાવથી તમને પોતાના શત્રુ પર વિજય મળશે અને જો કોઈ કેસ ચાલી રહ્યો છે તો તેમાં પણ પરિણામ તમારા પક્ષમાં આવવાની પૂરી શક્યતા રહેશે। જો કે આ દરમિયાન તમારા ખર્ચ ઘણા વધી જશે, પરંતુ તે ખર્ચ પારિવારિક જરૂરિયાતો અને ઘરેલુ સામાન અને સમાજ સેવા પર અને ધાર્મિક કાર્ય પર હશે, તેથી ખર્ચાઓથી તમને આત્મિક રૂપે સંતોષ મળશે। ગોચરના પ્રભાવથી તમારી નોકરીમાં ટ્રાન્સફરના યોગ પણ બની શકે છે, પરંતુ આ યોગ તમારા માટે સારા જ હશે, તેથી તમને પરેશાન થવાની જરૂર નથી। આ સમયમાં તમારી માતાજીને સારા લાભ થશે અને આ ગોચર તેમને સમાજમાં સારું સન્માન અપાવશે અને જો તે ક્યાંક કામ કરે છે તો તેમને જબરદસ્ત લાભ મળશે। જો તમે ક્યાંક નોકરી માટે આવેદન કર્યું છે તો આ ગોચરકાળમાં તમને સારી નોકરી મળી શકે છે। વાત કરીએ ઉપાયની તો રવિવારના દિવસે કોઈ ગૌશાળા અથવા મંદિરમાં ઘઉં, તાંબુ અથવા ગોળનું દાન કરવું જોઈએ। હવે વાત કરીએ મિથુન રાશિના જાતકોની તો સૂર્યદેવનું ગોચર મિથુન રાશિના લોકોના 11મા ભાવમાં થશે। 11મા ભાવમાં સૂર્ય સારી સ્થિતિમાં ગણવામાં આવે છે અને આ સમયે સૂર્ય ઉચ્ચ અવસ્થામાં હશે તો તમારા માટે ખુશીઓનો વરસાદ થશે। તમારી આવક ઘણી સારી રીતે વધશે અને તમારો વેપાર પણ તમને લાભ આપશે। આ સમયમાં તમારું સમાજમાં ગણમાન્ય અને અતિ પ્રતિષ્ઠિત લોકોની સાથે સંપર્ક થશે અને તમારા જીવનમાં આગળ વધવામાં તમારા ઘણા કામ આવશે। જો તમે વેપાર કરો છો તો આ દરમિયાન તમને અપેક્ષિત લાભ થવાની પૂરી શક્યતા છે અને તમારું નામ પણ ખૂબ હશે।
જો તમે નોકરી કરો છો તો તમારા વરિષ્ઠ અધિકારીઓથી સંબંધ મજબૂત થશે. આ ગોચરના પ્રભાવથી તમારા પ્રેમ જીવનમાં અમુક સમસ્યાઓ જરૂર આવી શકે છે અને તમારો વ્યવહાર શક્યતા તમારા પ્રિયતમને ના ગમે અને તેમને લાગે કે તમે અભિમાની થઈ ગયા છો. આવામાં તમારે અમુક ધ્યાન જરૂર આપવું છે. સરકારી ક્ષેત્રેથી આ સમયમાં સારા લાભના યોગ બનશે અને તમે પોતાના વિરોધીઓ પર જીત મેળવી શકો છો, જેથી તમારા આત્મબળમાં વધારો થશે અને તમારા અટકાયેલા કામ બનવા લાગશે. નાના ભાઈ બહેનોને પણ તમને પૂરું સાથ મળશે અને તે તમારું સુખ વધારવામાં તમારી મદદ કરશે અને તમને નાણાકીય રીતે સહાયતા પણ કરી શકે છે. તમે પોતાની મહેનતના સારા ફળ પણ મેળવશો અને તમારા માન સન્માનમાં વધારો થશે અને તમારું સામાજિક વર્તણૂક પણ વધશે. વાત કરીએ ઉપાયની, તો તમારે દરરોજ ઓછામાં ઓછા 108 વાર શ્રી ગાયત્રી મંત્રનું જાપ કરવું જોઈએ. વાત કરીએ કર્ક રાશિના જાતકોની, તો તમારા માટે સૂર્યનું ગોચર ઘણું સારું રહેવાનું છે, કેમ કે આ સમયમાં સૂર્ય તમારા 10મા ભાવમાં પોતાની ઉચ્ચ રાશિમાં દિગ્બલથી યુક્ત હશે અને તે તમારી નોકરીમાં જબરદસ્ત પ્રમોશનના યોગ બનાવશે. તમારી નોકરી મજબૂત હશે, તમારા કામની ચારે બાજુ પ્રશંસા થશે અને વિરોધીઓ પણ તમારા ગુણગાન કરશે. તમારા વરિષ્ઠ અધિકારી પણ તમારાથી પ્રસન્ન હશે. તમને કામના ક્ષેત્રમાં અધિકાર વધારે આપવામાં આવશે અને તમારી આવકમાં પણ વધારો થશે. પરંતુ પોતાના જોડે કામ કરનારા લોકોને પોતાનું મિત્ર સમજવું અને સારું વર્તન કરવું સારું રહેશે. પછી ગોચરકાળમાં તમે પરિવાર માટે અમુક વિચારશો, પરંતુ તેમને સમય ઓછું આપી શકશો. બીજા ભાવનો સ્વામી સૂર્ય તમારા 10મા ભાવમાં પ્રવેશ કરશે, જેથી તમે પોતાના વેપારને વિસ્તાર આપશો અને પોતાની જમા પૂંજીને પોતાના બિઝનેસમાં નિવેશ કરી શકો છો. વ્યવસાયમાં આ દરમિયાન ઘણો લાભ મળવાની શક્યતા રહેશે. સરકારી ક્ષેત્રથી લાભ મળશે અને કોઈ વાહન અથવા ભવન સુખ મળી શકે છે. જે લોકો સરકારી નોકરી માટે પ્રયાસરત છે તેમને આ સમય સફળતા મળી શકે છે. તમારા પિતાજીના આરોગ્યમાં ઘટાડો આવી શકે છે. વાત કરીએ ઉપાયની, તો તમારે સૂર્યદેવના મંત્ર ઓમ ઘૃણી સૂર્યાય નમઃનો જાપ કરવો જોઈએ. સિંહ રાશિના જાતકો માટે વાત કરીએ, તો તમારી રાશિનો સ્વામી સૂર્ય પોતાની ઉચ્ચ અવસ્થામાં ગોચર કરશે અને આ ગોચર તમારી રાશિથી 9મા ભાવમાં થશે. આ ભાવમાં સૂર્યના ગોચરથી તમારા માન સન્માનમાં વધારો થશે અને તમે ઘણા લોકપ્રિય થશો. લોકો તમારી પાસે આવશે અને તમારાથી પ્રભાવિત થશે. તમને પોતાના પિતાજી જોડે આદરપૂર્વક વાત કરવી જોઈએ, કેમ કે આ સમય તમારા બંનેના સંબંધો બગડી શકે છે. પિતાજીને પોતાના આરોગ્યના લીધે અમુક સમસ્યાઓ પણ થઈ શકે છે, તેથી તેમનો વિશેષ રૂપથી તમારે ધ્યાન રાખવું જોઈએ. આ ગોચરકાળમાં તમને કોઈ તીર્થ સ્થાન પર જવાની તક મળશે, જેથી માનસિક શાંતિની પ્રાપ્તિ થશે અને તમે પ્રસન્ન થશો. યાત્રા માટે આ ગોચર ઘણું સારું રહેવાનું છે અને દૂર સ્થાનોની યાત્રા કરવાની તક મળશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા સારી હશે અને તમે પોતાની મહેનતના દમ પર સારા લાભ મેળવી શકશો. આ ગોચરકાળમાં તમારું નોકરીમાં ટ્રાન્સફર થઈ શકે છે અને તમે કોઈ બીજી જગ્યાએ જઈ ત્યાં પ્રમુખ બની શકો છો. જો વેપારની વાત કરીએ, તો આ ગોચરકાળમાં તમારે વધારે રિસ્ક લેવાની પ્રવૃત્તિમાં હશો, પરંતુ આ રિસ્ક ઠીક જગ્યા ઉપર હશે અને તમે સારું લાભ મેળવી શકશો. તમારું આરોગ્ય સારું હશે અને જૂની કોઈ માંદગીથી મુક્તિ મળી શકશે. જો વાત કરીએ ઉપાયની, તો રાત્રિમાં તાંબાના પાત્રમાં પાણી ભરી માથાની બાજુ મૂકી દો અને બીજા દિવસે સવારે તેને પીઓ. વાત કરીએ કન્યા રાશિના જાતકોની, તો કન્યા રાશિના માટે સૂર્યનું ગોચર 8મા ભાવમાં થશે. 8મા ભાવમાં સૂર્યનું ગોચર વધારે અનુકૂળ નથી ગણાતું, તો પણ સૂર્ય તમારી રાશિથી 12મા ભાવનો સ્વામી છે, એટલે આ ગોચરમાં તમારા માટે વધારે અનુકૂળ નથી કહી શકાય. આ ગોચરની અવધિમાં તમને ધનહાનિ થવાનો યોગ બનશે અને આ સમયમાં તમને ક્યાંક પણ ધન નિવેશ કરવાથી બચવું જોઈએ. આ ગોચરકાળમાં તમને પોતાના આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું હશે, કેમ કે તમે માંદા પડી શકો છો. વધારે પડતા તાવ અથવા માથામાં દુખાવો થવાની પણ શક્યતા રહેશે. આ સમયકાળમાં તમારી અમુક અણધારી યાત્રા પર જવાની સ્થિતિ બનશે, પરંતુ આનાથી તમારે બચવું જોઈએ, કેમ કે આનાથી ના માત્ર તમારું આરોગ્ય ખરાબ થશે, પરંતુ તમારું ધન પણ ખોટો ખર્ચ થશે. તમારા પર માનસિક તણાવ રહી શકે છે અને તમારા પિતાજીને પણ આ દરમિયાન ધનની હાનિ થઈ શકે છે. તમારા સાસરિયા પક્ષથી તમને નિમંત્રણ આવી શકે છે અને કોઈ સારા કામમાં તમને બોલાવવામાં આવી શકે છે. આ સમયમાં તમારી વાણીમાં ગર્વ વધશે, તેથી તમારે સૂચિ સમજીને બોલવું જોઈએ, કેમ કે વાત વધવાથી સ્થિતિ બગડી શકે છે. તમારી અમુક જૂની યોજનાઓ બહાર આવી શકે છે, જેથી તમને અમુક સાવચેત રહેવું જોઈએ, કેમ કે તમારા વિરોધી તેનો લાભ ઉપાડી શકે છે. આ ગોચરનું સૌથી વધારે લાભ આ હોઈ શકે છે કે તમને પોતાના ઉદારથી મુક્તિ મળી શકે છે. ઉપાયની વાત કરીએ, તો તમારે દરરોજ શ્રી હરિવિષ્ણુની ઉપાસના કરવી જોઈએ અને તેમને ચંદન અર્પિત કરવું જોઈએ. વાત કરીએ તુલા રાશિના જાતકોની, તો તમારી રાશિના 11મા ભાવના સ્વામી સૂર્ય છે અને આ તમારી રાશિથી 7મા ભાવમાં ગોચર કરશે. સૂર્યના આ ભાવમાં ગોચર કરવા ઘણી બાબતોમાં તમારા માટે વધારે અનુકૂળ નહીં હોય, એટલે તમારે અમુક સાવચેત રહેવું જોઈએ, કેમ કે આ ગોચરકાળમાં તમારા દાંપત્ય જીવનમાં તણાવ અને અથડામણ બંને વધશે. તમારા જીવનસાથીના વર્તનમાં ફેરફાર આવશે અને શક્ય છે કે તમારા બંનેમાં અહેમનું ટકરાવ થાય. યાદ રાખો કે આ સ્થિતિ તમારા સંબંધો માટે સારી નહીં રહે, તેથી તમારું ધીરજ રાખવું વધારે સારું હશે. આ સમય વેપારની બાબતમાં અપેક્ષિત સફળતાના માર્ગ ખોલીને આપશે અને તમે વેપારમાં ઘણા આગળ વધશો.
તમારા મોટા ભાઈઓથી તમને સહયોગ મળશે, ત્યાં જ જો તમે નોકરિયાત વ્યક્તિ છો તો આ ગોચરથી તમને સારું પ્રમોશન મળી શકે છે। તમારું આરોગ્ય પણ સારું હશે, પરંતુ કોઈ પણ જાતની નાની મોટી શારીરિક સમસ્યા તમને હેરાન કરી શકે છે। આ ગોચરમાં તમને આવકના એકથી વધારે સ્ત્રોત મળી શકે છે। તમારું વેપાર વધશે અને અમુક લોકોની વિવાહ થવાની પણ શક્યતા રહેશે। તમારા જીવનસાથીને પણ આ દરમિયાન ઘણા સારા લાભ મળશે અને તમારું સામાજિક વર્તુળ વધશે। તમારા સંપર્ક તમારા ઘણા કામ આવશે અને તમને લાભ આપશે। વાત કરીએ ઉપાયની તો સવારે સૂર્યોદય પહેલાં ઉપડો અને લાલ રંગના ફૂડવાળા છોડ અને વૃક્ષોને પાણી આપો। વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યનો ગોચર છઠ્ઠા ભાવમાં થશે। અહીં સૂર્ય ઉચ્ચ રાશિમાં હોવાથી તમને સરકારી ક્ષેત્રમાં જબરદસ્ત લાભ મળશે અને તમારા ખર્ચ ઉપર પણ નિયંત્રણ લાગશે। તમારી નોકરીમાં પણ આ સમય ઘણો સારો રહેશે અને તમે પોતાના કામને એન્જોય કરશો। આના લીધે તમારા કામમાં તમારી મહારત હશે અને લોકો તમારા કામની ખૂબ પ્રશંસા કરશે। આ સમયકાળમાં તમને પોતાના આરોગ્યનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું હશે, કેમ કે છઠ્ઠા ભાવમાં સૂર્ય ઘણીવાર અચાનકથી આરોગ્ય સમસ્યાઓ આપી શકે છે। આ સમયમાં તમારા પિતાજીનું ભાગ્યોદય થશે અને તેમને કોઈ સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે। આના સિવાય તમને દૂરની યાત્રાઓ પર જવાની તક મળશે, જો કે આ યાત્રા વધારે અનુકૂળ નહીં હોય અને તમારે અમુક ધ્યાન રાખવું જોઈએ, કેમ કે આનાથી તમને શારીરિક સમસ્યાઓની સાથે નાણાકીય રૂપે પણ નુકસાનનો સામનો કરવો પડી શકે છે। તમારા માતૃપક્ષના લોકોની બાજુથી કોઈ સારા સમાચાર આવી શકે છે અને કોઈ સરકારી કાર્યોમાં તમને સફળતા મળશે। જો તમારું કોર્ટ કચેરીનું કોઈ કેસ અટકાયેલું છે તો તે પણ તમારા પક્ષમાં આવવાથી તમને ફાયદો થશે। વાત કરીએ ઉપાયની તો રવિવારની સવારે પોતાના હાથ પર મૌલી એટલે કે કલાઓ 6 વાર વીંટીને બાંધો। ધનુરાશિના જાતકો માટે સૂર્યનું ગોચર 5મા ભાવમાં થશે। આ તમારા 9મા ભાવનો સ્વામી છે। આ ગોચર તમારા માટે મિશ્ર પરિણામ લઈને આવશે અને તમને પોતાના પૂર્વ સંચિત પુણ્યકર્મોનું સારું ફળ મળશે, જેથી તમને સમાજમાં ખ્યાતિ મળશે અને તમે લોકપ્રિય બનશો। તમારી આવકમાં પણ જબરદસ્ત વધારો થશે અને વેપારની બાબતમાં કરેલા તમારા પ્રયાસો સાર્થક સાબિત થશે અને તમને સરકારી ક્ષેત્રથી સંકળાઈને કામ કરવામાં મદદ મળશે। જો તમારું જીવનસાથી પણ કોઈ કાર્ય કરે છે તો તેને આ દરમિયાન સારું લાભ મળવાની શક્યતા હશે। આ ગોચર તમારા પ્રેમ જીવન માટે અમુક નબળો હોઈ શકે છે, કેમ કે આ સમયમાં તમારા પ્રિયતમ કોઈ અહેમની ભાવનામાં આવી તમને ખોટું કહી શકે છે। આવામાં તમારા સંબંધોને કાયમ રાખવા માટે ધીરજનો પરિચય આપવો પડશે। આના સિવાય દૂરની યાત્રાઓથી તમને ધનલાભ થઈ શકે છે। જો તમે વિદ્યાર્થી છો તો શિક્ષાના ક્ષેત્રમાં નવા કીર્તિમાન સ્થાપિત કરવાનો સમય આવી ગયો છે। મહેનત ચાલુ રાખો। જો તમે ક્યાંકથી ઉધાર અથવા લોન લીધું છે તો આ સમયમાં ઉધારથી મુક્તિ મળી શકે છે। પ્રયાસ જરૂર કરો। વરિષ્ઠ અધિકારીઓથી તમારા સંપર્ક સારા હશે અને આ સમયમાં તમારી જોબમાં ટ્રાન્સફર થઈ શકે છે। ઉપાયની વાત કરીએ તો ભૂરા કલરની ગાયને રવિવારના દિવસે બપોરે બંને હાથોમાં ઘઉં ભરીને ખવડાવો। મકર રાશિના જાતકો માટે સૂર્ય અષ્ટમેશ બને છે, પરંતુ તેને અષ્ટમેશ થવાનો દોષ નથી લાગતો। પોતાના આ ગોચરકાળમાં તે તમારા 4થા ભાવમાં પોતાની ઉચ્ચ રાશિમાં મેષમાં આવશે, જેના લીધે તમારા જીવનમાં અચાનકથી ઘણા ફેરફાર આવશે। આ ફેરફાર મોટા હોઈ શકે છે। જો તમારી કુંડળીમાં સૂર્ય સારી સ્થિતિમાં છે તો આ ગોચર તમારા માટે ઘણું સારું સાબિત થશે। આ ગોચરમાં અચાનકથી તમને માન સન્માનની સાથે કોઈ પુરસ્કાર મળી શકે છે તથા સમાજમાં તમારું નામ મજબૂત થઈ શકે છે। તમને પૈતૃક સંપત્તિ મળવાની પૂરેપૂરી શક્યતા હશે અને સરકારી ક્ષેત્રે પણ સારા લાભ મળશે। જો તમે નોકરી કરો છો તો નોકરીમાં તમને સારું ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળી શકે છે અને જો તમે વેપાર કરો છો તો તેમાં પણ સમય સુખદ રહેશે, પરંતુ તમારે કોઈ જાતની વાહન અકસ્માતથી ઈજા થવાની શક્યતા હોઈ શકે છે। આનાથી તમારે સાવચેત રહેવું જોઈએ। આ સમયગાળામાં તમારી માતાજીનું આરોગ્ય પીડિત રહેશે અને તે પોતાના ખરાબ આરોગ્યના લીધે પરેશાન હોઈ શકે છે। જો તમે સરકારી ક્ષેત્રથી નોકરી કરો છો તો સરકારી વાહન અથવા ભવનનું સુખ મળી શકે છે। અચાનકથી તમારી ચારે બાજુનું વાતાવરણ સકારાત્મક થઈ જશે અને તમને આ ફેરફાર ઘણું ગમશે। વરિષ્ઠ અધિકારીઓથી તમને સારા સંબંધોનું લાભ મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે। વાત કરીએ ઉપાયની તો પોતાના પિતાજીનું સન્માન કરો અને સવારે વહેલા ઉઠવાની ટેવ રાખો। કુંભ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર 3જા ભાવમાં થશે અને આ તમારા 7મા ભાવનો સ્વામી છે। આ સમય તમારા અંગત જીવન માટે પણ ઘણું સારું હશે અને તમે વિકાસના માર્ગ પર આગળ વધશો, પરંતુ દાંપત્ય જીવન માટે અમુક પરેશાની ભરેલો સમય હોઈ શકે છે। આ સમયમાં તમારા અને તમારા જીવનસાથીની વચ્ચે લાગણીઓ અને અહેમની અથડામણ હોઈ શકે છે અને એકબીજાને સમજવામાં સમસ્યા હોઈ શકે છે। આનાથી વિપરીત તમારા બંનેનું ભાગ્યનું જોડાણના લીધે આ ગોચરનું આર્થિક પક્ષ સફળ રહેશે, તમારા પ્રયાસમાં તમને સફળતા અપાવશે અને તમારા જીવનસાથીનું ભાગ્ય પણ તમારા ભાગ્યમાં વધારાનું કારણ બનશે, જેથી તમે બંને ઘણા ઉત્સાહિત હશો। આ ગોચરમાં અમુક નાની નાની યાત્રા કરવાની પણ તક મળશે અને આ યાત્રાઓ તમારા ધન અને બળમાં વધારો કરશે। તમને અમુક નવા લોકોથી મળવાની તક મળશે, જે તમારા વેપારને નવી દિશા આપવામાં મદદ કરશે। આ સમયમાં તમારા વેપારનું વિસ્તાર થશે અને આ તે સમય હશે જ્યારે તમે બજારમાં સારી છાપ મૂકશો અને તમારું કામ બોલશે। આ સમય તમારા માતા પિતાના આરોગ્ય માટે અમુક નબળું રહેશે, તેથી તેમના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપો। આ સમયમાં તમારી સામાજિક છબી મજબૂત હશે।
વાત કરીએ ઉપાયની તો રવિવારે તાંબાના પાત્રથી લાલચંદન બેળવેલા જળથી સૂર્યદેવને અર્ધ આપો. મીન રાશિના જાતકો માટે સૂર્ય તમારા છઠ્ઠા ભાવનો સ્વામી છે અને પોતાના ગોચરકાળમાં તમારા બીજા ભાવમાં પોતાની ઉચ્ચ રાશિમાં હશે. આ ગોચરના પ્રભાવથી તમારી વાણીમાં ગુસ્સો અને કડવાશ બંનેમાં વધારો થઈ શકે છે અને આ બંને વસ્તુઓ તમારા પારિવારિક જીવનને પ્રભાવિત કરશે. આના લીધે તમારા કુટુંબમાં કોઈ વાતને લઈને અસહમતિ અને મનદુખની સ્થિતિ બની શકે છે. આનું વિશેષ ધ્યાન રાખો. જો કે આનું સકારાત્મક પક્ષ આ પણ છે કે તમને વાદવિવાદ અથવા કોઈ કેસમાં લાભ થશે અને તમારી ધનની સ્થિતિ મજબૂત થશે. નાણાકીય રૂપે તમે ઘણા મજબૂત બનશો અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે. માતૃપક્ષના લોકોથી તમને કોઈ સારી ખબર મળશે અને તમને લાભ મળશે. તમારે આ સમયમાં પોતાની કોઈ બહુપ્રતીક્ષિત લોન પાસ થવાથી ઘણી ખુશી મળશે, જેથી તમારા અટકાયેલા કામ પણ બની જશે. આ સમય તમારા પરિવારને કોઈ જાતનો સામાજિક લાભ થશે અને સમાજમાં લોકો તમારા પરિવારની મિસાલ આપશે. જે અત્યારે વિદ્યાર્થી છે અને પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને જબરદસ્ત સફળતા મળી શકે છે. માત્ર પોતાના લક્ષ્ય પર એકાગ્રચિત હોઈ મહેનત કરતા રહો. વાત કરીએ ઉપાયની તો લાલચંદનને ઘસી સ્નાન કરવાના પાણીમાં મેળવો અને તે પાણીથી સ્નાન કરો. અમે આશા રાખીએ છીએ કે આ ગોચરફળ તમને સૂર્ય ગોચરના દરમિયાન તમારા જીવનમાં નવા લક્ષ્યને સેટ કરવામાં સહાય કરશે અને કોઈપણ જોખમમાં પસાર થતા પહેલાં તમે કોઈ જ્યોતિષની સલાહ લેવા માટે પણ સક્ષમ હશો. કારણ કે કોઈપણ મુશ્કેલી આવતા પહેલાં જરૂરી પગલાં લેવાનું વધુ સારું રહેશે અને તે તમારી વાસ્તવિક સમય શક્તિને પણ મજબૂત બનાવશે. છેલ્લે અમે તમારી જોડે કહેવા માંગીએ છીએ કે હાલમાં આપણે બધા કોરોના જેવી મહામારીથી લડી રહ્યા છીએ અને તેથી અમારી તમારા સૌથી વિનંતી છે કે સોશિયલ ડિસ્ટન્સને મેન્ટેન કરો અને દિવસમાં ઓછામાં ઓછા 5 વખત હાથ ઉશ્કેર પાણીથી સાફ કરો. સ્વચ્છ રહો અને સ્વસ્થ રહો. મિત્રો, સૂર્ય ગોચર ફળમાં માત્ર આટલું જ. તમારા સુઝાવો આવકાર્ય છે, જે તમે કમેન્ટ બોક્સમાં લખીને મોકલી શકો છો. અને હા મિત્રો, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકનને જરૂર પ્રેસ કરશો, જેથી તમે અમારા નોટિફિકેશન મેળવી શકો. હવે અમને રજા આપો. નમસ્કાર.